હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવું મિક્સ કઠોળનું ચાટ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આ બાઉલમાં નાખીશું 1/4 કપ વ્હાઈટ વટાણા, 1/4 કપ રાજમા, 1/4 કપ વ્હાઈટ ચણા, 1/4 કપ લીલા વટાણા, 1/4 કપ ચોળી અને 1/4 કપ મગ. તો તમારી પાસે જે કઠોળ હોય તે બધા તમે આમાં ઉમેરી શકો. હવે આપણે આમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખીને આ કઠોળને આપણે આખી રાત પલાળવા મૂકી દઈએ. તો મેં આખી રાત કઠોળને પલાળવા મૂક્યા હતા, તમે જોઈ શકો છો સરસ મજાના કઠોળ આપણા પલળી ગયા છે. તો 1 ગ્લાસ પલાળેલા કઠોળ ખાવાનું મન થઈ જાય એવા આપણા પલાળેલા કઠોળ બની ગયા છે. હવે આપણે આ કઠોળને બાફી લઈશું. તો કુકરમાં બધા જ કઠોળ આપણે એડ કરી દઈએ. અત્યારે 1/4 ગ્લાસ જેટલું આમાં પાણી છે, ઉપરથી હું થોડુંક નાખીશ. હવે નાખીશું સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી જેટલું મીઠું. થોડુંક આપણે ઉપરથી પાણી ઉમેરીશું. તો ટોટલ 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે આ કઠોળને બાફવા મૂકી દઈએ. અને કઠોળને આપણે આખા જેવા હોય એવા જ બાફવાના. તો આ બાજુ આપણા કઠોળ પણ બફાઈ ગયા છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કઠોળ બધા જ આપણા દેખાય છે અને કઠોળ બધા જ બફાઈ ગયા છે, બિલકુલ કાચા નથી. તો આવી રીતના આપણે દેખાય એવા કઠોળ બાફી લેવાના. હવે આપણે આ બાફેલા કઠોળ એક બાઉલમાં એડ કરી દઈએ. અને મેં જે કઠોળ બાફ્યા હતા તેમાં એક્સ્ટ્રા પાણી પણ બિલકુલ નથી. તમે જોઈ શકો છો 1 ગ્લાસ કઠોળ આપણા કુકરમાં વધ્યા હતા. હવે ઉપરથી નાખીશું 3 થી 4 ચમચી જેટલી કોથમીર ફુદીનાની ચટણી. ઉપરથી નાખીશું ખાટી મીઠી આમલીની ચટણી. તો આ બે ચટણીની રેસીપી આપણે ઓલરેડી અપલોડ કરેલી છે, તો તેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે ઉપરથી નાખીશું ચીલી સોસ. તો ગ્રીન ચીલી સોસ આવે છે તે મેં લીધો છે. તો 1 થી 2 ચમચી જેટલો સોસ નાખ્યો છે. હવે ઉપરથી નાખીશું કટ કરેલા લીલા મરચા. તો 2 હેલોપીનો મરચા કટ કર્યા હતા. એમના પછી કટ કરેલી નાખીશું કાકડી. તો આપણે આ સલાડ કાંદા લસણ વગરનું બનાવ્યું છે એટલે કાંદા નથી નાખ્યા. જો તમને કાંદા નાખવા હોય તો પણ તે તમે ઉમેરી શકો. હવે કટ કરેલા ટમેટા એડ કરી દઈએ. ઉપરથી નાખીશું લીલા ધાણા. સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈએ. કઠોળ બાફતી વખતે પણ આપણે નાખ્યું હતું એટલે મીઠું નાખવામાં ધ્યાન રાખવું. સરસ રીતે આપણે ચાટને મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી હું અહીંયા 1 કપ નાખીશ ખાટું મીઠું ચવાણું. ચવાણું નાખવાથી આ ચાટ વધારે ટેસ્ટી બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ભરપૂર આમાં આપણે આમલીની અને કોથમીર ફુદીનાની ચટણી નાખવાની. તો અહીંયા મેં ચાટને પણ થોડુંક ટેસ્ટ કરી લીધું હતું. પરફેક્ટ આપણું ચાટ બની ગયું છે. પરફેક્ટ આપણું ચાટ બની ગયું છે. કંઈ પણ નાખવાની જરૂર નથી.
તો હવે આપણે એક સર્વિંગ બાઉલમાં ચાટને સર્વ કરી લઈએ. તો આવી રીતના આપણે હેલ્ધી અને ટેસ્ટી એવું ડિનરમાં કે નાસ્તામાં તમને ચાટ બનાવવું હોય તો મિક્સ કઠોળથી આપણે ચાટ બનાવી શકીએ છીએ, અને ખાવામાં પણ હેલ્ધી છે અને પ્રોટીનથી ભરપૂર એવું આપણું હેલ્ધી અને ટેસ્ટી એવું ચટપટું મિક્સ કઠોળથી ચાટ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.